Hello everyone, today we are going to learn low birth weight babies. Means at a birth time जे बेबी नो बर्थ वेट नॉर्मल जे हो जो है एना करता ओछो हसे बराबर ए कंडीशन आपणे शू जो कहीशु लो बर्थ वेट बेबीस। हवे एमां नेक्स्ट फर्स्ट छे इंट्रोडक्शन बर्थ वेट। फर्स्ट वेट ऑफ फीटस ओ न्यूबोर्न ऑप्टेनेड आफ्टर बर्थ। बेबीनो फर्स्ट वेट आपणे क्यारे करीए तो आफ्टर बर्थ आपणे न्यूबोर्न फर्स्ट वेट मेजर करता होईए छीए। हवे इम्पोर्टन्स ऑफ बर्थ वेट। इट इज अ सिंगल मोस्ट इम्पोर्टंट डिटर्मिनेंट फॉर सर्वाइवल ग्रोथ एंड डेवलपमेंट ऑफ इन्फंट। वेट द्वारा आपणे शू जाणी शकीए तो के बेबीनू जे ग्रोथ अने डेवलपमेंट केटलू थशे के प्रमाणमां जोवा मळशे बराबर एनी कंडीशन शू छे। अने जो एक्सट्रीमली लो वेट हशे बेबीनू बराबर तो एटले एना उपरथी अंदाजो आवशे के बेबी केटलू सर्वाइव करी शकशे ए कंडीशन। रिफ्लेक्ट्स हेल्थ स्टेटस ऑफ मधर ड्यूरिंग एडोलेसेंट एंड प्रेग्नेंसी एंड ऑल्सो क्वालिटी ऑफ एंटीनेटल केर। आ बर्थ वेट आपणे जे मेजर करशू एट अ बर्थ टाइम बराबर बर्थ पछी तो એ શું સજેસ્ટ કરશે તો કે જે મધરનું સ્ટેટસ છે બરાબર એડોલેશન અને પ્રેગ્નન્સી દરમિયાન એની જે કોઈ કન્ડિશન હશે એ અને એન્ટીનેટલ કેર જે આપણે પ્રોવાઈડ કરતા હોય એની ક્વોલિટી આપણે ખ્યાલ આવશે। હવે લો બર્થ વેઇટ આપણે કોને કહીશું તો કે એની ઇન્ફન્ટ વિથ અ બર્થ વેઇટ ઓફ લેસ ધેન 2.5 કેજી વિથિન 1 અવર ઓફ બર્થ રિગાર્ડલેસ ઓફ જેસ્ટેશનલ એજ। એટલે કે કોઈપણ ઇન્ફન્ટનું બર્થ પછી એક કલાકની અંદર કે બરાબર એક કલાકે જ્યારે આપણે વેઇટમાં આપીએ તો બર્થ પછી ત્યારે બેબીનું વેઇટ 2.5 કેજી કરતાં ઓછું આવે તો એને આપણે શેમાં ઇન્ક્લુડ કરીએ લો બર્થ વેઇટ બેબી બરાબર અને એની જે તે જેસ્ટેશન સાથે એ રિગાર્ડ મતલબ પૂરા 9 મંથે બેબીનો બર્થ થતો હોય બરાબર તો નોર્મલી એનું 2.5 કિલો વજન હોવું જોઈએ। જો 2.5 કિલો કરતાં ઓછું આવે તો એને આપણે લો બર્થ વેઇટમાં ઇન્ક્લુડ કરીએ એ બેબીને ઓકે। હવે એમાં છે ગ્રેડિંગ। ગ્રેડિંગ એટલે લો બર્થ વેઇટ 2.5 કિલો કરતાં તો બેબીનું ઓછું હશે એને આપણે કહેશું જ કે લો બર્થ વેઇટ પણ પછી કેટલાથી કેટલા વેઇટને આપણે એના ગ્રેડ પ્રમાણે ડિવાઈડ કરીએ તો એમાં છે ફર્સ્ટ 2.5 થી 2000 ગ્રામથી બરાબર 2500 ગ્રામ સુધીનું જે વેઇટ હોય બેબીને એ બેબીને આપણે શું કહીશું લો બર્થ વેઇટ બરાબર બેબી। પણ 1000 થી 2000 ગ્રામ એટલે કે 1 કિલોથી 2 કિલોની વચ્ચેનું જે બેબીનું વેઇટ હોય બરાબર એ બેબીને આપણે શું કહીશું વેરી લો બર્થ વેઇટ બરાબર। અને જેનું 1000 ગ્રામ કરતાં પણ ઓછું વેઇટ હોય બરાબર એટલે કે 1 કેજી કરતાં પણ જે બેબીનું વેઇટ ઓછું હોય એને આપણે શું કહીશું એક્સ્ટ્રીમલી લો બર્થ વેઇટ ઓકે। હવે નેક્સ્ટ છે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ। મોર ધેન 20 મિલિયન ઇન્ફન્ટ વર્લ્ડ વાઇડ રિપ્રેઝેન્ટિંગ 15.5% ઓફ ઓલ બર્થ્સ આર બોર્ન વિથ લો બર્થ વેઇટ। એટલે કે જે 20 મિલિયન્સ કરતાં પણ વધારે બાળકો ઇન્ડિયામાં જે ઇન્ફન્ટ્સ છે બરાબર એમાંથી 15.5% બાળકોનું લો બર્થ વેઇટ જોવા મળતું હોય છે। અસ પર WHO ક્રાઇટેરિયા ઇન્સિડન્સ ઓફ LBW ઇન ઇન્ડિયા ઇઝ 33% ઇચ યર્સ। એટલે કે દર વર્ષે ઇન્ડિયામાં જેટલા પણ ન્યૂબોર્ન બેબીનો બર્થ થાય છે બરાબર એમાંથી 33% બેબીનો વેઇટ લો હોય છે। નેક્સ્ટ છે પ્રીમેચ્યોરિટી ઇઝ ધ વર્લ્ડ સિંગલ બિગેસ્ટ કોઝ ઓફ ન્યૂબોર્ન ડેથ્સ એન્ડ સેકન્ડ લીડિંગ કોઝ ઓફ ઓલ ચાઇલ્ડ ડેથ્સ આફ્ટર ન્યુમોનિયા બરાબર। એટલે કે પ્રીમેચ્યોરિટી છે એ જે ન્યૂબોર્ન બેબીના જે ડેથ થવાના કોઝિસ છે એમાંનું સૌથી મોટું અને સૌથી બિગેસ્ટ કોઝિસ છે બરાબર અને બીજું છે એ ન્યુમોનિયા છે। હવે નેક્સ્ટ છે એના ટાઈપ્સ તો 2 ટાઈપ્સ બેઝ ઓન ધ ઓરિજિન। એમાં ફર્સ્ટ છે પ્રીટમ। તો પ્રીટમ આપણે કેવી રીતે કહીશું બેબીને તો જેનું લેસ ધેન 37 કમ્પ્લીટેડ વીક ઓફ જેસેસનલ એટલે કે જે બેબીના બર્થના
37 वीक पूरा ना थया होय, बराबर। एटले के 37 वीक पहला जे बेबीनो बर्थ थई गयो होय, प्रेग्नेंसी, बराबर, मधर ज्यारे प्रेग्नेंट थई होय एना 37 वीक એટલે કે પૂરા 9 મંથ પહેલાં જે બેબીનો બર્થ થઈ જાય એને આપણે શું કહીશું, પ્રીટર્મ બેબી, બરાબર। અકાઉન્ટ ફોર 1/3 ઓફ LBW, એટલે આવા બેબી જે ટોટલ જે LBW બેબી હોય, લો બર્થ વેઇટ બેબી, એમાંના આવા બેબી કેટલા હોય છે, તો કે છે 1/3, એટલે કે 3 ભાગ કહીએ એમાંથી 1 ભાગ જે છે એ પ્રીટર્મ બેબી હોય છે। સેકન્ડ છે સ્મોલ ફોર ડેટ્સ અથવા ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન। સ્મોલ ફોર ડેટ આપણે કોને કહીશું, તો કે જેનું બેબીનું વેઇટ લેસ ધેન 10th percentile ફોર જેસ્ટેશનલ એજ। એટલે કે એમાં શું કહેવા માગે છે કે સ્મોલ ફોર, એટલે બેબીનું જે વેઇટ હોય ને એના 10th percentile કરતાં પણ ઓછું હોય, બરાબર, એની જેસ્ટેશનલ જે એજ હોય। એટલે કે કોઈ પણ બે બાળક છે એ પૂરા માની લ્યો કે 36 વીકના છે, તો બંને વીક બેબીમાં શું હશે કે એના વેઇટમાં ડિફરન્સ હશે, એની જેસ્ટેશનલ એજ પ્રમાણે આ બેબી હશે એ શું હશે, નાનું જોવા મળશે। તો એટલે આ થયું સ્મોલ ફોર ડેટ, બરાબર, એટલે એની જે ડેટ છે એજ છે એના કરતાં એ નાનું દેખાતું હશે। અકાઉન્ટ ફોર 2/3 ઓફ લો બર્થ વેઇટ ઇન નિયોનેટ્સ, એટલે જે ટોટલ લો બર્થ વેઇટ બેબી આપણે જોવા મળે છે એના 2/3 આ ટાઈપના બેબી હોય છે। ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન, બરાબર, એટલે શું થાય કે બેબીનો જે ગ્રોથ છે એ અટકી જતો હોય, જ્યારે બેબી મધરના યુટરસમાં હોય એ દરમિયાન એની જે મંથ પ્રમાણે એનું જે તે ગ્રોથ થતો હોય ને એ અમુક મંથે શું કહેવાય કે અટકી જતો હોય, તો એને આપણે શું કહીશું, IUGR। હવે નેક્સ્ટ છે કોઝિસ ઓફ LBW, એટલે આના માટેના કયા કયા કોઝિસ છે, તો કે લો બર્થ વેઇટ ઇન્ક્લુડ 2 ગ્રુપ્સ, પ્રીટર્મ બેબીઝ, એટલે કે જે બેબીનો બર્થ 37 વીક પહેલાં થયો હોય તે, અને સેકન્ડ છે IUGR, એટલે કે પૂરા કદાચ 9 મંથ થઈ ગયો હોય પણ બેબીનું ગ્રોથ છે એ અટકી ગયો હોય। ઇન અ નિયરલી 50% ઓફ કેસીસ ઓફ LBW ધ કોઝિસ ઇઝ નોટ નોન, 50% જે બેબી હોય છે અને જેનો વેઇટ ઓછો જોવા મળે છે એના કોઝિસ આપણે જાણી શક્યા નથી। ઇન રિમેનિંગ 50% ધ કોઝિસ આર ગ્રુપેડ ઇન ટુ મેડિકલ એન્ડ સોશિયલ, જે 50% કેસીસ જોવા મળે છે એમાં આપણે કોઝિસ મેડિકલ અને સોશિયલી ગણી શકીએ। તો એમાં ફર્સ્ટ છે મેડિકલ કોઝિસ, તો મેડિકલ કોઝિસમાં કયા આવશે, તો કે એમાં મેટર્નલ કોઝિસ, ઓલ હાઈ રિસ્ક મધર એક્સેપ્ટ ડાયાબેટિક, જેટલી પણ હાઈ રિસ્ક મધર છે એટલે કે જે મધરને ડિલિવરી દરમિયાન અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન કોઈ ડિસીઝ કન્ડિશન છે, ક્રોનિક ડિસીઝ કન્ડિશન કે જેની અસર બેબીના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં થતી હોય, જાણે કે હાઇપરટેન્શનની બીમારી છે, બરાબર, અથવા તો કોઈ એવું ઇન્ફેક્શન છે, કેન્સર છે, કે એ કોઈ પણ કન્ડિશન છે કે જેની અસર બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં થતી હોય, એ બધી હાઈ રિસ્ક મધરમાં એક આ કન્ડિશન જોવા મળી શકે, એક્સેપ્ટ ડાયાબિટીક, બરાબર, ડાયાબિટીસવાળી કન્ડિશનમાં બેબી નોર્મલી શું હોય કે લાર્જ જોવા મળતું હોય, બરાબર। સેકન્ડ છે પ્લેસેન્ટલ કોઝિસ, પ્લેસેન્ટા આપણે ખ્યાલ છે, બરાબર, એના અલગ અલગ કોઝ હોય કે પ્લેસેન્ટા પ્રીવિયા, એ કન્ડિશન છે પ્લેસેન્ટાની કે જે, બરાબર, એમાં જે યુટરસમાં જે જગ્યાએ એની પોઝિશન હોવી જોઈએ એના કરતાં એ યુટરસમાં નીચેના ભાગમાં એ સેટ થયેલ હોય, બરાબર। પછી છે કન્જેનાઇટલ ડિફેક્ટ ઓફ પ્લેસેન્ટા એટસેટ્રા, એટલે જે પ્લેસેન્ટા અને એમાં અલગ અલગ કન્જેનાઇટલ ડિસીઝની કન્ડિશનની આવે છે, બરાબર, એ કંઈ હોય તો। થર્ડ છે ફિટલ કોઝિસ, બેબીના કોઝિસ, બરાબર, મલ્ટિપલ જેસેશનલ, એટલે કે વધારે જેસેશનલ અલગ અલગ જોવા મળે એ, હાઇડ્રોએમિનોઝની કન્ડિશન જો હોય તો, મલ્ટિપલ જેસેશનલ હાઇડ્રોએમિનોઝ એટલે શું થશે કે જે એમનિયોટિક ફ્લુઇડ હોય બેબી જે માતાના ગર્ભાશયમાં હોય એની આજુબાજુ એક
प्रवाही आवेलू होय एने एमनियोटिक फ्लूड कहेवाय, एनु फ्लूडनुं प्रमाण वधारे होय बराबर, अथवा तो घटी जतुं होय, ए बधी कंडिशन छे। पछी इंट्रायुटेराइन इन्फेक्शन, कंई इन्फेक्शन होय मधरनुं बराबर, अथवा तो युटेराइन, तो आ कंडिशन, अथवा तो के ने ट्विन्स ने ट्रिपलेट्स ने एक करता वधारे फीटस होय માતાના યુટરસમાં, તો એ કન્ડિશન। હવે સેકન્ડ કોઝિસમાં શું છે, સોશિયલ કોઝિસ। તો સોશિયલ કોઝિસમાં આપણે શું ઇન્ક્લુડ કરી શકીએ, તો કે પુઅર્ટી, ગરીબાઈ બરાબર, જે તે ફેમિલી કે કોઈ બરાબર ગરીબાઈને લીધે શું થશે કે જે તે મધર છે એને પૂરતું ન્યુટ્રિશન નહીં મળે। સેકન્ડ છે ઇલિટરેસી, એટલે કે બરાબર સાક્ષરતા ન હોય, જ્યાં બેઝિક જે નોલેજ હોવું જોઈએ, અભણ હોય વ્યક્તિ બરાબર, કે જેને ખ્યાલ ન હોય બેઝિક જે મેટર્નલ કેર ને એના રિલેટેડ જે આપણે ધ્યાનમાં રાખવાની બાબતો છે, એ ઇગ્નોરન્સ, એટલે અમુક વસ્તુ જે છે એ ઇગ્નોર કરતા હોય, એ વસ્તુ પુઅર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એન્ડ લેક ઓફ નોલેજ ઓન ફેમિલી પ્લાનિંગ, જે લિવિંગનું સ્ટેટસ છે બરાબર પુઅર સ્ટાન્ડર્ડ હોય, ફેમિલી પ્લાનિંગની જે મેથડ છે એના વિશેનું નોલેજ ના હોય, અર્લી મેરેજીસ એન્ડ સ્મોકિંગ, આ બધી કન્ડિશન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું બેબીના લો બર્થ વેઇટ માટેનું કોઝિસ છે। હવે નેક્સ્ટ છે LBW અથવા તો પ્રીટર્મ બેબીમાં જોવા મળતી પ્રોબ્લેમ્સ। તો એમાં ફર્સ્ટ છે બર્થ આસ્પેક્ષિયા, બર્થ આસ્પેક્ષિયા એટલે શું થશે, બેબીમાં એબનોર્મલ બ્રીથિંગને લીધે જે તે આપણા બોડીના ઓર્ગન હોય બરાબર, એને પૂરતું ઓક્સિજન સપ્લાય થશે નહીં, તો એ કન્ડિશનને શું કહેવાશે, બર્થ આસ્પેક્ષિયા। પછી છે હાઇપોથર્મિયા, હાઇપોથર્મિયા એટલે જે ટેમ્પરેચર નોર્મલી જે બેબીનું હોવું જોઈએ એના કરતાં શું થશે, ઓછું થઈ જશે। પછી ફીડિંગ ડિફિકલ્ટીસ, બેબીને ફીડિંગ માટે પ્રોબ્લેમ થશે, એ એમાં જે સકિંગ રિફ્લેક્સ ને ઓછા જોવા મળે, એટલે બેબી છે એ ફીડિંગ જે નોર્મલી લેતું હોય એ લઈ શકશે નહીં। પછી છે ઇન્ફેક્શન, આવા બેબીને ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જતા હોય, એટલે એને ઇન્ફેક્શન પણ જોવા મળી શકે। હાઇપર બિલુરુબિનમેનિયા એટલે શું હોય, કે બેબીનું જે બ્લડ છે એમાં બિલુરુબિનનું જે તે પ્રમાણ નોર્મલી હોય એના કરતાં વધી જશે, અથવા તો આપણે એને બીજી કન્ડિશન જોન્ડિસ કહે બરાબર, કમરો, એ જોવા મળી શકે। પછી છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે શું હોય, કે જે આપણા લંગ્સમાં જે એર સેક હોય બરાબર, એમાં શું થાય કે ફ્લૂડ કલેક્શન થઈ જાય, અને જે આપણે બ્લડમાં જે જેટલા પ્રમાણમાં ઓક્સિજન ને એ સપ્લાય થવું જોઈએ બરાબર, એટલું પૂરતું નહીં થાય, એના લીધે શું થાય કે બેબીની જે રેસ્પિરેશન ને બ્રીથિંગની જે છે વર્ક એ શું થાય, વધી જતું હોય બરાબર, તો આ કન્ડિશનને શું કહેવાય કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, તો એ ડેવલપ થઈ શકે। પછી છે રટાઇનોપથી ઓફ પ્રીમેચ્યોરિટી, એટલે જે બેબી પ્રીમેચ્યોર હોય એમાં રટાઇનોપથી, એટલે આપણે ખ્યાલ છે આઈ હોય ને એમાં જે રટાઇના બરાબર પાછળ આવેલું નોર્મલ સ્ટ્રક્ચર, એમાં શું થાય કે ડેમેજ જોવા મળે। એના પછી છે એપનિયા સ્પેલ, એપનિયા પણ એટલે ખબર છે કે બ્રીથિંગ નોર્મલી લેતા હોય એ વચ્ચે આપણે સ્ટોપ કરી દઈએ, એ કન્ડિશન બરાબર, બ્રીથિંગ સ્ટોપ થઈ જાય, એટલે આમ કન્ડિશનમાં શું થાય કે જે બેબી છે એના નોર્મલી જે રેસ્પિરેશન છે બરાબર, બેબી એ બ્રેડીકાર્ડિયા સાથે કે આ બેબી જે વચ્ચે છે એ બ્રીથિંગ લેવાનું સ્ટોપ કરી દે, 20 સેકન્ડ જેવું, એના કરતાં ઓછું કે વધુ બી હોઈ શકે બરાબર, એટલે વચ્ચે એ શું કરે કે બ્રીથિંગ લેવાનું સાવ સ્ટોપ કરી દે, એના રેસ્પિરેશન સાવ સ્ટોપ થઈ જાય બરાબર, તો આ કન્ડિશનને શું કહીશું, એપની એક સ્પેલ। પછી છે ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ, એટલે કે આપણે જે બ્રેઇન છે એમાં વેન્ટ્રિકલ આવેલા હોય બરાબર, આપણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ સિક્રેટ થાય અને સર્ક્યુલેટ થાય ને બરાબર, જે વેન્ટ્રિકલ્સ આવેલા છે એ ત્યાં શું જોવા મળે કે હેમરેજની કન્ડિશન જોવા મળે। પછી નેક્સ્ટ છે હાઇપોગ્લાઇસેમિયા, હાઇપોગ્લાઇસેમિયા એટલે શું થશે કે જે બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ નોર્મલી હોવું જોઈએ એના કરતાં ઘટી જશે,
आ कंडीशन ने कहीशू हाइपोग्लाइसेमिया। एंड लास्ट एंड मेटाबोलिक एसिडोसिस। मेटाबोलिक एसिडोसिस एटले शू थशे के जे बॉडी में एसिड बेस बेलेंस थतुं होय ने बराबर, अथवा तो इलेक्ट्रोलाइट्स बेलेंस छे ने ए डिस्टर्ब थई जाय एटले, अने ए कंडीशन छे ने मे बी जोवा मळे तो एमां जे आपणे एसिडनुं प्रोडक्शन थतुं होय बराबर, एनुं प्रमाण वधी जतुं होय एना लीधे, के जे बायकार्बोनेट लॉस थवું જોઈએ એમાં પ્રોબ્લેમ કંઈ હોય તો, અને આ જે કિડની છે બરાબર એ આપણે એક્ઝિક્યુટિવ સિસ્ટમ છે જે આપણું એસિડ બેઝને બેલેન્સ કરતું હોય એની જે તે એબિલિટી છે એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો, તો આ બધી કન્ડિશન પ્રોબ્લેમ લો બર્થ વેઇટ બેબીમાં જોવા મળી શકે। હવે છે લો બર્થ વેઇટ બેબીમાં SFD એટલે કે સ્મોલ ફોર ડેટ જે હોય એ બેબીમાં કયા પ્રોબ્લેમ્સ જોવા મળે તો કે બર્થ એસ્પેક્સિયા આપણે ખબર પડી ગઈ, મ્યુકેનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ। મ્યુકેનિયમ શું છે આપણે ખ્યાલ છે કે બેબીનું જે તે ફર્સ્ટ ફૂડ બરાબર, એ બેબી જ્યારે ગર્ભમાં હોય ને એ દરમિયાન જે બેબી શું કરે કે એસ્પિરેટ કરી ગયું હોય બરાબર, તો એ કન્ડિશનમાં પછી છે હાઇપોથર્મિયા, હાઇપોગ્લાઇસેમિયા, ઇન્ફેક્શન એન્ડ પોલી સેથિમિયા। પોલિસેથિમિયા એટલે શું થશે કે ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ રેડ બ્લડ સેલ ઇન ધ બોડી બરાબર, આપણે ખ્યાલ છે કે બ્લડ હોય એમાં પ્લાઝમા અને RBC ને બધા સેલ આવેલા હોય, તો પોલિસેથિમિયામાં શું થશે કે RBCનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જશે, તો એના લીધે શું થાય કે જે તે બ્લડ છે શું થઈ જશે ઘાટું થઈ જશે થીક થઈ જાય બરાબર, તો એના લીધે ક્લોટ થવાના ચાન્સ વધી જાય, તો આ કન્ડિશન આપણે જે સ્મોલ ફોર ડેટ છે બરાબર એ બેબીમાં જોવા મળતી હોય। આગળની જે કન્ડિશન હતી એ કોના માટે હતી તો કે પ્રીટમ, પ્રીટમ બેબી હશે ને એ શું હશે કે 37 વીક પહેલાં એનો બર્થ થયો હશે, એટલે મે બી એના લંગ્સ છે ને એ મેચ્યોર એટલા ના થયા હોય જેટલા એના ટર્મ બેબીમાં થાય ને એટલા, એટલા માટે મોસ્ટલી રેસ્પિરેશન રિલેટેડ પ્રોબ્લેમ આ બેબીમાં વધારે જોવા મળતી હોય બરાબર। હવે નેક્સ્ટ છે કેર ઓફ LBW બેબીઝ। હવે આ બેબીની આપણે કેર કેવી રીતના કરીએ તો કે ડિપેન્ડ્સ અપોન બર્થ વેઇટ, આપણે જે બર્થ વેઇટ હોય બેબીના એના આધાર પર આપણે એની કેર આપવાની રહે, તો 2 થી 2.5 kgનું જેટલું બેબી હોય એટલે કે 2000 થી 2500 ગ્રામની વચ્ચે જે બેબીનું વેઇટ આવે તો એને આપણે સ્પેશિયલ કેર આપવાની હોય હોમે બરાબર, ઘરે જ આપણે એને સ્પેશિયલ અટેન્શન ને કેરને ધ્યાનને આપીએ તો એ બેબીને કંઈ પ્રોબ્લેમ થતી નથી। પછી છે લેસ ધેન 2000 ગ્રામ એટલે કે 2 કિલો કરતાં જે બેબીનું વેઇટ ઓછું હોય ને એને રિક્વાયર્ડ સ્પેશિયલ કેર એટ હોસ્પિટલ, એવા બેબીને આપણે હોસ્પિટલે સ્પેશિયલ કેર આપવાની રહે। લેસ ધેન 2000 ગ્રામ એન્ડ ગ્રેટર ધેન 1100 ગ્રામ એન્ડ સ્ટેબલ હિમોડાયનેમેટિકલી એટલે કે જે 1.8 kgથી લઈ અને 2 kg સુધીને જે બેબી હોય ને અને હિમોડાયનેમિકલી સ્ટેબલ હોય બરાબર, એટલે કે એના જે તે નોર્મલ વાઇટલ સાઇન ને જે HB લેવલ ને WBC ને RBC લેવલના નોર્મલ જેટલું એજ પ્રમાણે હોય તો એને આપણે શું હોય રિક્વાયર્ડ કાંગારૂ મધર કેર। એ કાંગારૂ મધર કેર શું છે એ હમણાં આપણે આગળ ડિટેલમાં જોશું। હવે નેક્સ્ટ છે સ્પેશિયલ કેર એટ હોમ, હોમમાં જ્યારે ઘરે બેબીને સ્પેશિયલ કેર આપવાની હોય તો એમાં શું છે, એમાં પ્રિન્સિપલ્સ તો કે પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન, પ્રિવેન્શન ઓફ હાઇપોથર્મિયા એન્ડ થર્ડ છે કરેક્શન ઓફ માલન્યુટ્રિશન। એટલે પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન ફર્સ્ટ, તો એમાં જેન્ટલ એન્ડ મિનિમલ હેન્ડલિંગ, બેબી છે બરાબર એનું વેઇટ લો હશે એને ઇન્ફેક્શન થવાના ચાન્સ વધુ હશે એટલા માટે આપણે એને જેન્ટલી અને મિનિમલ મતલબ હેન્ડલ એને કરવું જોઈએ અને ધ્યાન આપવું જોઈએ પૂરું। હેન્ડલિંગ વિથ ક્લીન હેન્ડ્સ, જ્યારે પણ બેબીને આપણે ટચ કરીએ કોઈ પણ કેર આપીએ તો ક્લીન હેન્ડથી આપણે એને હેન્ડલ કરવાનું। રૂમ મસ્ટ બી વોર્મ ક્લીન એન્ડ ડસ્ટ ફ્રી, જે રૂમ હોય એ વોર્મ હોવો જોઈએ બરાબર, હૂંફાળો કે ને એવું ક્લીન હોવું જોઈએ અને ડસ્ટ ફ્રી રાખવાનો। એન્ડ નેક્સ્ટ છે ઇમ્યુનાઇઝેશન એટ રાઇટ ટાઈમ,
જે બેબીના ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ પ્રમાણે એટલે બર્થ વેક્સિન જે આપવાની હોય છે બીસીજી હિપેટાઇટિસ બી એન્ડ ઓરલ પોલિયો એ ઇમ્યુનાઇઝેશન એના જે તે રાઇટ ટાઈમ છે એ ટાઈમ સુધીમાં એને અપાવી દેવું જોઈએ. પ્રિવેન્શન ઓફ હાઇપોથર્મિયા, અવોઇડ બાથ ટીલ બેબી અટેન 2500 ગ્રામ વેઇટ. બરાબર, જ્યાં સુધી બેબીનું વેઇટ 2.5 કેજી ના થાય ત્યાં સુધી બેબીને બાથ અવોઇડ કરવાનું. બરાબર, એટલે આપણે સ્પંજિંગ કરી શકીએ બેબીને લ્યુકવોર્મ વોટરથી, ગરમ કપડાંથી સ્પંજિંગ કરીને ક્લીન કરી શકીએ, પણ બાથિંગ અવોઇડ કરવાનું. કવર બેબી વિથ ક્લીન ડ્રાય એન્ડ વોર્મ ક્લોથ, બેબીને વ્યવસ્થિત કવર કરીને રાખવાનું. એન્ડ બોટલ્સ ફિલેડ વિથ વોર્મ વોટર એન્ડ કવર્ડ વિથ થીન ક્લોથ આર કેપ્ટ ઓન બોથ સાઇડ બેબી વિથાઉટ બ્લેન્કેટ ઇઝ કેપ્ટ નિયર 60 કેન્ડલ બલ્બ બર્નિંગ. જી હોટ બોટલ આવે છે બરાબર, એ આપણે ગરમ પાણી ભરીને એની આજુબાજુ કપડું વિતરીને બેબીની બંને બાજુ રાખીએ તો એ આપણે કહીએ કે 60 કેન્ડલ બલ્બ બર્નિંગ થતું એટલું એ વોર્મ પ્રોવાઈડ કરી શકે. પછી છે થર્ડ, કરેક્શન ઓફ માઇલ ન્યુટ્રિશન. એઝ અ LBW બેબીઝ કેન નોટ સક મિલ્ક એક્ટિવલી, ઇટ ગેટ્સ ટાયર્ડ ફાસ્ટર, સો ફ્રિક્વન્ટ બ્રેસ્ટ ફીડિંગ મસ્ટ બી ગીવન ઓલમોસ્ટ એવરી અલ્ટરનેટ અવર. એટલે શું કહેવા માગે છે કે જે LBW વાળું બેબી હશે ને એનામાં સકિંગ રિફ્લેક્સને એ થોડા વીક જોવા મળશે, તો એ બેબી એટલું એક્ટિવ નહીં હોય કે એ ફીડિંગ લે અને એટલે કન્ટિન્યુ લાંબો ટાઈમ સુધી ફીડિંગ લે, એ થોડીક વાર બ્રેસ્ટ ફીડિંગ લેશે અને થાકી જતું હોય. તો એવા બેબીને આપણે ટાઈમ ટુ ટાઈમ થોડા થોડા ઇન્ટરવલમાં ફીડિંગ આપવાનું રહે. બરાબર, આ પિક્ચર બતાવે છે કે બેબીને જ્યારે ઘરે હોય ત્યારે એને વોર્મ કેવી રીતના પ્રોવાઈડ કરી શકાય, તો કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક રાખીને, જે આપણે કાંગારુ મધર કેરમાં હમણાં ડિટેલમાં જોઈશું. પછી છે પ્રિવેન્ટ હીટ લોસ, બેબીનું હીટ લોસ થતાં અટકાવવું એટલા માટે આપણે શું કરી શકીએ, તો કે છે બેબીને છે એ સરસ વીંટાળીને ગરમ કપડાંથી ગરમ કપડાં પહેરાવીને રાખી શકીએ અને એને હીટ લોસ થતાં અટકાવી શકીએ. અને જે રૂમ ટેમ્પરેચર છે બરાબર, એમાં આપણે હીટર રાખીને, અથવા તો આપણે ખ્યાલ છે કે પહેલાંના જમાનામાં જે શું કરતા કે છાણાનું ને એવું ગરમ કરી અને આખા રૂમને ગરમ રાખતા, તો ફાયર બરાબર એવી રીતના કરી અને રૂમનું ટેમ્પરેચર મેન્ટેન કરતા. પછી છે નેક્સ્ટ, સ્પેશિયલ કેર એટ હોસ્પિટલ. એમાં ફર્સ્ટ છે પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન. હવે હોસ્પિટલે જ્યારે સ્પેશિયલ કેર આપીએ ત્યારે ઇન્ફેક્શન કંટ્રોલ માટે શું કરીએ, તો કે પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક ટુ પ્રિવેન્ટ સેપ્ટિસેમિયા, સેપ્ટિસેમિયા ના થાય બરાબર, એના માટે આપણે પ્રોફાઇલેટિક તરીકે એન્ટીબાયોટિકનો ડોઝ સ્ટાર્ટ કરી દેવો જોઈએ. પછી સેપરેટ નર્સિસ ફોર ફીડિંગ એન્ડ ટોયલેટ અટેન્ડિંગ, એટલે કે જ્યારે બેબીને કેર આપતા હોય બરાબર, એને ફીડિંગ આપવાનું હોય હોસ્પિટલે, અને બીજું કે એને જ્યારે કોઈ મતલબ ટોયલેટ અટેન્ડિંગ એટલે કે બેબી સ્ટૂલ પાસ કરે, યુરિન પાસ કરે, તો જ્યારે એના ક્લોથિસને આપણે ડાયપરને ચેન્જ ને કરીએ, તો એના માટે જે નર્સ છે એ અલગ અલગ વર્ક કરે, મીન્સ કે અલગ અલગ નર્સ હોવી જોઈએ. અથવા તો જે આપણે હેન્ડ વોશિંગની ને બરાબર ટેકનિક્સને, જે એસેપ્ટિક ટેકનિકને છે એ મેન્ટેન કરે. બેરિયર નર્સિંગ ટુ પ્રિવેન્ટ ક્રોસ ઇન્ફેક્શન, જે ક્રોસ ઇન્ફેક્શન છે બરાબર એ પ્રિવેન્ટ કરવું જોઈએ. હવે નેક્સ્ટ છે પ્રિવેન્શન ઓફ હાઇપોથર્મિયા. હોસ્પિટલે હાઇપોથર્મિયા પ્રિવેન્ટ કરવા માટે શું કર્યું, ચાઇલ્ડ ઇઝ કેપ્ટ અંડર ઇન્ક્યુબેટર. ઇન્ક્યુબેટર છે બરાબર, એક મશીન છે કે જેમાં આપણે બેબીને ટેમ્પરેચર જેટલા પ્રમાણમાં આપણે પ્રોવાઈડ કરવું એટલું કરી શકીએ. ઇટ મેન્ટેન્સ ધ ટેમ્પરેચર, હ્યુમિડિટી એન્ડ ઓટુ સપ્લાય ટીલ વેઇટ ઇન્ક્રીઝ ટુ 2 કેજી. બરાબર, એટલે કે જ્યાં સુધી બેબીનું વેઇટ 2 કેજી જેવો ના થાય ત્યાં સુધી ટેમ્પરેચર એનું પ્રોવાઈડ કરે, પછી બેબીને ઓટુ સપ્લાયની જરૂર હોય તો એ પ્રોવાઈડ કરે. અને પછી નેક્સ્ટ છે કેરફુલ મોનિટરિંગ ઓફ ઓટુ સપ્લાય. ઓટુ સપ્લાય જે આપણે કરીએ છીએ એનું ખાસ મોનિટરિંગ કરવાનું. લો ઓટુ સપ્લાય હશે બરાબર, તો બેબીને હાઇપોક્સિયા થઈ શકશે અને સેરેબ્રલ પાલ્સી, હાઈ ઓટુ સપ્લાય રેટાઇનોપથી અને પ્રીમેચ્યોરિટીને જોવા મળે.
હવે થર્ડ છે કરેક્શન ઓફ માલ ન્યુટ્રિશન. બરાબર, હોસ્પિટલે કહી દે ધ બેબી ઇઝ ઓલરેડી માલ ન્યુરિશ, ફર્ધર માલ ન્યુટ્રિશન શુડ બી પ્રિવેન્ટેડ, ટ્યુબ ફીડિંગ ઇઝ ડન બીકોઝ બેબી ઇઝ ઇન ઇન્ક્યુબેટર એન્ડ ઇટ ઇઝ ટુ યંગ ટુ સક મધર ફીડ. એટલે બેબી હોસ્પિટલમાં એડમિટ હશે અને ફીડિંગ લેવા માટે એબલ ના હોય, બરાબર, ડાયરેક્ટલી બ્રેસ્ટ ફીડિંગ ના લઈ શકે, તો એને આપણે શું કરીએ કે ટ્યુબ ફીડિંગ, બરાબર, રાઈસ ટ્યુબ છે એના દ્વારા ફીડિંગ આપતા રહેવું જોઈએ. અથવા તો જો બેબી સ્પૂન ફીડિંગ લઈ શકતું હોય તો સ્પૂન ફીડિંગ, જો ઇન્ક્યુબેટરમાં ના હોય બેબી તો સ્પૂન ફીડિંગને અથવા તો આ રાઈસ ટ્યુબ ફીડિંગ દ્વારા આપણે ફીડિંગ પ્રોવાઈડ કરવું જોઈએ બેબીને. તો આ બધું આપણે હોસ્પિટલ મેનેજમેન્ટ અને હોમ મેનેજમેન્ટના પોઈન્ટ જોયા, બરાબર. એમાં આપણે એટલે ઇન શોર્ટ લો બર્થ વેઇટ બેબી હોય ને, બરાબર, એનો ખાસ આપણે બધું, કેમકે એટલું મેચ્યોર ના હોય કે બહારનું એન્વાયરમેન્ટ છે, બરાબર, એમાં એ ઇઝીલી બધું સેટ થવામાં એમાં એને પ્રોબ્લેમ થતી હોય, એટલે જે પણ એની બેઝિક કેર છે, બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખવાની અને વેઇટ પ્રમાણે જે આપણે મેનેજમેન્ટ જોયું એ જોવાનું થાય. કેએમસી છે કાંગારુ મધર કેર, એ આપણે આખું ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. એના સિવાયનું ખાસ યાદ રાખવાનું કે એનું ટેમ્પરેચર મેન્ટેન થવું જોઈએ, ઇન્ફેક્શનમાં પ્રિવેન્ટ કરવાનું, ફ્લૂડ રિક્વાયરમેન્ટ જે પણ હોય, બરાબર, એટલે કે માલન્યુટ્રિશન છે એ કરેક્શન કરવાનું, એનું જેટલે બોડી વેઇટ હોવું જોઈએ, બરાબર, એ નોર્મલી એનું આવી શકે એટલા માટેનું જે આપણે ફ્લૂડ પ્રોવાઈડ કરવું જોઈએ એ ફ્લૂડ જોવાનું, અને બીજા આપણે જે કંઈ પણ એને પ્રોબ્લેમ થઈ શકે આગળ જોયું હતું એ પ્રોબ્લેમ થતાં એને અટકાવવાની, એટલે ટાઈમ ટુ ટાઈમ જે પણ અસેસમેન્ટને કરવાનું હોય, બરાબર, એટલે અર્લી ડિટેક્શન કોઈ પણ ડિસીઝ કન્ડિશનના કરી લેવાના, અને કઈ કઈ પ્રોબ્લેમ પ્રેઝન્ટ હોય તો એની તરત જ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દેવાની. તો આ હતું ઓવરઓલ આપણે લો બર્થ વેઇટ બેબી કેએમસી, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.